અને આ વાત છે ને, આ વાત આખી રાત નો પ્રાણ આયા છે. મારે આ 2500 કિલોમીટર ની યાત્રા કરીને જ હું તમારી સામે રાતે રહેણ જેવો બેઠો ને, ઠાકોરો લાગે નથી લાગતો. આ જેને વાત મગજમાં આવી ગઈ એને ક્યારેય થાક નથી લાગતો. જેમ બહેને પોતાના હિંગડાનો ભાર ન લાગે ને, એમ અમને આ થાક ન લાગે સાહેબ. જે રંગે રંગાણા હોય ને, જો તને લાગી સો તન જાણે, એ તો જેને લાગ્યા હોય ને થાય. અને માણા હોય ને એમાં ફેર પડે, માણા હોય ને એમાં ફેર પડે. કઈ ફેર પડે? નો પડે. મરી જાવ તો ન મર, ઈ જન્મે તો જવાન થાય તો અને મરી જાય તો અગ્નિ માં આવે. પણ મારે જે આપને વાત કરવી છે, આખી રાતનો સાર અહીંયા છે. ત્યારે ખરેખર તો ઘણી વાતો છે, પણ આ વાત મારા જીવનનો પ્રાણ છે. અને હજારો આંબેડકરવાદી, હમ આંબેડકરવાદી હે સંઘર્ષો કે આદિ હે, એ કોણ સી આગ હે જો આંબેડકર તું લગા કે ગયા હે, ઇસ રાહ મેં લાખો મર ગયે ઓર કરોડો મરને કે લિયે તૈયાર બેઠે હે, એ કોણ સી આગ હે જો આંબેડકર તું લગા કે ગયા હે. એવી તે કઈ વાતો છે જે અમને રાત રાત જગવે છે. અમને કદાચ ને કઈ માન મળે, સન્માન મળે, ગાળો મળે, ખાવાનું મળે ન મળે, ક્યાંક પોલીસની લાકડીઓ મળે, પણ તે છતાં અમે જય ભીમ બોલીએ છીએ. કેમ? કેમ કે અમને આ વાત ખબર છે. માટે એક આ સંઘર્ષની વાત આ ગીરગઢડાને ધરતી ઉપર મૂકવા માંગુ છું. તો મારી વિનંતી છે, હે માં, મારી વિનંતી છે કે બસ આ 10-15 મિનિટનો પ્રસંગ છે, જેટલી લાગણીથી હું આપને કહી રહ્યો છું એટલી લાગણીથી આને સાંભળવાના પ્રયત્ન કરજો. માં મારો ધક્કો છે ને, મારું મોત ન બગાડતા, બસ એટલી એટલી ભલામણ કરી હતી. હું તમારો દીકરો છું અને તમારો દીકરો આજ 12 વર્ષથી આ ગુજરાતની ધરતીને ધમરોડે છે. મારું મોત ન બગાડતા માટે આ પ્રસંગ છે ને, એ પ્રાણ છે મારું. એવા કોના રે વાવે તરજો ને, છ વર્ષની દીકરી, બાપેનો પથારી વશ છે અને માં ઘરકામ કરી 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 અને ગુજરાન ચલાવે છે. ક્યાંક દરણા દરવા જાય, ક્યાંક કચરા પોતા કરવા જાય અને બે પૈસા ઘરમાં આવે તો એનો બીમાર પતિ છે એની સારવાર કરે અને 6 વર્ષની નાની દીકરી છે એની નાની નાની અપેક્ષાઓ પૂરી કરે અને દુઃખના દિવસો જાય છે. એમ કહેવાય છે કે ઘોડે ચડતો બાપ મરજો, પણ દરણા દરતી કોઈ દી કોઈની માં ન મરજો, ઘોડે ચડતો બાપ મરજો. આ કવિઓએ ભલામણ કરી છે કે કદાચ ને મા બાપ માંથી કોઈને મરવાનું થાય તો ભલે બાપ મરી જાય, પણ કોઈની માં ન મરવી જોઈએ. મા ઉપર આધાર છે, બધો આધાર મા ઉપર છે. પણ બને છે એવું કે જે પથારી વર્ષ બાપ હતો ને એ હયાત રહ્યો, પણ જે ઘરકામ કરી કરીને ગુજરાન ચલાવતી હતી એ માને ગામદ્રુ થઈ ગયું. હવે દીકરી જાય તો જાય ક્યાં, 6 વર્ષની દીકરી, પણ જોજો જે સમય પાઠ ભણાવે ને એને પીઠતા વેલી આવી જાય. એને ઉંમરના બંધન ન નડે, એને ઉંમરના બંધન ન મળે જેને સમય પાઠ ભણાવે ને એને પીઠતા વેલી આવી જાય. 6 વર્ષની દીકરીને ખબર પડી ગઈ કે હવે જે છે એ હું છું. મંડી ઘરકામ કરવા જ્યાં એની માં કામ કરતી હતી ત્યાં મંડી કામ કરવા. હવે 6 વર્ષની દીકરીથી પાણીની હેલ ઉપડે, 6 વર્ષની દીકરીથી રોટલા ઘડાય તે છતાંય જાય છે અને જે પૈસા આવે એમાં એના બીમાર બાપની સારવાર કરે છે. થોડો સમય વીતો તો એના બાપને ગામતરું થઈ ગયું. હવે એ દીકરી જાય તો જાય ક્યાં, નીચે ધરતી ઉપર આપ, ન માં ન બાપ. હવે દીકરી જાય તો જાય ક્યાં. અને પછી દીકરી એના કાકાને કીધું, કાકા મારા મામાને તેડાવી દો. હે કે મારા મામાને તેડાવી દો, મારે મામાની ઘેર જવું છે. મામા આવ્યા, લાડગોટથી ભાણેજડીને ઘેરે લઈ ગયા. પણ આમ ધીમા 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 ડગલા માંડતી જાય ને દીકરી પૂછતી જાય કે જાઉં ન જાઉં, જાઉં ન જાઉં. મામાની ઘેરે આવી, મામા કોઈ ઘરકામથી બહાર જાય ને તો આખું ઘર વાડી ચોરીને ચોખ્ખું રાખે, રોટલા ઘડીને રાખે. મામાને થઈ ગયું કે ભલે ભાણે જ ભલે, ભલે ભાણે જ ભલે. મેં જો ભલકારા કરવા,
જોત જોતામાં દીકરી નવક વરાહની થઈ ત્યાં મંડી એની લગ્નની વાતો થવા. હવે 9 વર્ષની દીકરીને લગ્ન એટલે શું? બસ એને તો એટલી ખબર છે કે નવા કપડા મળશે, નવા દાગીના મળશે, અને ક્યાં સુધી હું મામાની ઘેરે રહી મને મારું પોતાનું ઘર મળશે. હવે જેની વેરે એનું હક પણ નક્કી થયું ને, એને તો ભણવું 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 બીજી કોઈ વાત જ નહીં, એવા વ્યક્તિત્વ વેરે તો એનું હક પણ નક્કી થયું. અર્ધિક રાતે લગ્ન થયા, સંસાર મંડાણો, સંતાનો થયા, તાઈના ધણીએ કીધું હાંભળું તો કે શું, મારે વિદેશ જવાનું છે. અંદરથી દીકરી ધ્રુજી ગઈ, ફરી ઘરની જવાબદારી, ફરી સંતાનોની જવાબદારી, ફરી સસરાની જવાબદારી. ઘરમાં જે કમાવનાર છે એને તો વિદેશ જવું છે તો ઘર કેમ હાલશે? ઘણા પ્રશ્ન હતા, પણ એ તમામ પ્રશ્ન પોતાના હૈયાની અંદર ધરબી દીધા અને ચહેરામાં ધરી ગઈ ઉણપ ના દેખાવા દીધી અને પોતાના ધણીને અડીખમ પડકારો કરીને કીધું, તમારે વિદેશ જવું છે ને? તો કે હા. તમે જાઓ, ઘરની ચિંતા ન કરતા, હું બેઠી છું, એવો અડીખમ પડકારો કરીને પોતાના ધણીને વિદેશ ભણવા માટે મોકલી દીધો. સાંભળજો વાત, સાંભળજો સાંભળજો, સમજવા જેવી વાત છે. એનો ધણી વિદેશ વયા ગયા. હવે વિદેશની ધરતીમાંથી એના ધણીએ પત્ર લખ્યો. એ પત્ર લખો, એ ચિઠ્ઠી ઉડતી 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 દીકરીના હાથમાં આવી અને એમાં લખ્યું, સાંભળું, હું અહીં વિદેશમાં છું, મને કોઈ ઓળખતું નથી, પણ તું તો આપણા દેશમાં છે ને, આપણા ભાઈઓ પરિવાર કુટુંબ બધો સમાજ ત્યાં છે, મારે થોડા પૈસાની જરૂર છે, મને પૈસા મોકલાવજે ને. હવે એક હાથમાં એના ધણીએ લખેલી ચિઠ્ઠી અને બીજા હાથમાં ઘરની તમામ સંપત્તિ ભેગી કરેલી થેલી અને હામી મીટ માંડીને તો એની ઇન્દુ નામની દીકરી પથારી વસ હતી. હવે એને નિર્ણય લેવાનો હતો, આ પૈસા એના ધણીને મોકલાવી દેવા કે પછી પોતાની દીકરીને દવાખાને લઈ જાય. ઘડીના ત્રીજા ભાગમાં નિર્ણય લઈ લીધો, તમામ પૈસા ભેગા કરીને વિદેશમાં એના ધણીને મોકલાવી દીધા. 2 દિવસ થયા અને એની ઇન્દુ નામની દીકરીએ દેહ ત્યાગ કરી દીધો. સમાજ માટે પોતાની પેટ જણી દીકરીનું ઇન્દુનું બલિદાન આપી દે એ જનેતાનું નામ એટલે મા રમા. અને વિદેશમાં 24 કલાક ભૂખ્યા રહે, એક ટક થાય અને ભણતા વિદ્યાર્થીનું નામ એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તમામ હેઠા બેસી જાઓ. હા, આ કોઈ વાર્તા નથી, આ કોઈ કથા નથી, આ એક પેઢીએ જે સંઘર્ષ કર્યા છે ને એની શૌર્ય ગાથા છે. હવે વારો તો માં રમાનો પત્ર લખવાનો હતો. માં રમા બાબા સાહેબને પત્ર લખે છે. વિદેશની ધરતીમાં બાબા સાહેબને હાથમાં એક પત્ર આવ્યો. પોતાના ઓરડાની અંદર આંખમાં બોરબોર જેવડા આહુડા લઈ અને બાબા સાહેબ એ પત્ર મળે છે. એમાં લખે છે, માં સાહેબ માફ કરજો, પણ મારે તમને જાણ કરવી પડે, આપણી હિન્દુ નામની દીકરી હવે હયાત નથી. આ રમેશને પણ તાવ આવે છે, તમે ક્યારે આવશો? આ પત્ર જેથી બાબા સાહેબને મળ્યો, બોરબોર જેવડા એકમાં આહુડા છે. ભલે ને ક્યાંયનો વડાપ્રધાન હોય પણ બાપ તો હોય ને, ક્યાંયનો કલેક્ટર હોય પણ બાપ તો, લાગણી પ્રેમ તો હોય ને. બાબા સાહેબની આંખમાં બોરબોર જેવડા આહુડા છે અને બાબા સાહેબ પત્ર લખીને જવાબ આપ્યો, રમા કદાચ ને મારા શબ્દ તને અઘરા પડશે, પણ તારા દીકરાને જે રોગ છે ને એના તો સમાજમાં લાખો ડોક્ટર છે, પણ રમા મારા સમાજને જે રોગ છે ને એનો તો હું એકલો જ ડોક્ટર છું. રમા હું એકલો જ ડોક્ટર છું. રમા મને મને ખબર છે મારા શબ્દ તને અઘરા લાગશે, પણ તારા એક દીકરા માટે મારા 7 કરોડ દીકરાઓને હું રઝળતા ન કરી શકું. રમા હવે માં રમાનો જવાબ સાંભળો, તમે માં રમાનો જવાબ સાંભળો. મારમાં કહે છે, સાહેબ હળદરવાળું દૂધ પીવડાવીશ, મીઠાના પોતા મૂકીશ, મારા દાગીના વેચી નાખીશ અને રમેશને દવાખાને લઈ જઈશ, અને તે છતાં મારો દીકરો હયાત ન રહ્યો તો મારી ધોરી હાડીના 2 ટુકડા કરીશ, એક હું ઓઢીશ અને એક આને ઓઢાડીને શમશાને વળાવી દઈશ. અહીંયા હું હાચવી લે ત્યાં તમે હાચવી લેજો. આ પડકારો માં રમાએ ન કર્યો હોત તો અંધારું જ દેખાય છે. આ એક પડકારો મારા રમાએ ન કર્યો હોત ને સાહેબ, તો તમારા ને મારા જીવનમાં અંધારા સિવાય બીજું કંઈ નથી. નેક નામદાર સ્ટેટ સર સયાજીરાવ ગાયકવાડે જે શિષ્યવૃત્તિ મંજૂર કરી તેની અવધિ પૂરી થઈ. બાબા સાહેબનો અભ્યાસ અધૂરો હતો, અધૂરો અભ્યાસ મૂકી બાબા સાહેબ મારા રમાને પત્ર લખે છે, રમા હું આવું છું.
એટલા શબ્દ માં રમાના કાને પડ્યા ને તો હરખ ની હેલી છૂટી ગઈ. હવે કોઈ ચિંતા નહીં, મારા ધણી આવશે, વિદેશમાંથી ભણીને આવ્યા છે, અહીંયા નોકરી કરશે, બે પૈસા ઘરમાં આવશે અને ઘર સારી રીતે ચાલશે. એક પત્નીને અપેક્ષા શું હોય, એટલી જ હોય. મારા મને કઈ બંગલા નતા બનાવવા, ખાધે પીતે કોઈ દુખી ન થાય, પહેરે ઓઢે કોઈ દુખી ન થાય, આવે જાવે કોઈ માણસ દુખી ન થાય, એટલી જ અપેક્ષા મા રમાને બાબા સાહેબ પ્રત્યે હતી, બીજી કોઈ નહોતી. બાબા સાહેબ આવ્યા, થોડો સમય રોકાણા, તા બાબા સાહેબે કીધું, રમા મારે બરોડા જવાનું છે. આ શબ્દ મા રમાના કાને પડ્યા ને, હવે જોજો બાબા સાહેબને ને મા રમાને વાત કરવાની જરૂર નહોતી પડતી. હું બે ને બે ચાર આંખો ભેગી થઈને તો ખબર પડી જતી કે તકલીફ ક્યાં છે. બાબા સાહેબ ઓળખી ગયા, ઉભા થયા, મારા રમાની પાસે ગયા, ખંભા ઉપર હાથ મૂક્યા અને કીધું, રમા જો હું જે વિદેશમાં ભણવા ગયો હતો ને, મને સરસિંહાદીરાવ ગાયકવાડે શિષ્યવૃત્તિ આપી હતી, એના બદલામાં મેં ન્યાની નોકરી સ્વીકારી હતી. એટલે રમા મારે જવું પડે, પણ તું ચિંતા કરમા, હું ત્યાં જાઉં તો એક રોકાવાની વ્યવસ્થા કરી લઉં, પછી તને લઈ જઈશ, રાજ રત્નને લઈ જઈશ, આ ગંગાધરને લઈ જઈશ, આપણે બધા ત્યાં સાથે ભેગા રહેશું. સાંભળજો, અને મારામાં હરખાઈ ગયા, કઈ વાંધો નહીં સાહેબ તમે જાઓ. બાબા સાહેબ ગયા અને હજી તો 10-12-15 દિન ન થયા તો બાબા સાહેબ પાછા આવ્યા અને મારામાં હમું જોયું ત્યાં ઢગલો થઈ ગયા. અને મારામાં પૂછ્યું કે સાહેબ તમે મને જાણ કર્યા વગર આવો નહીં, શું થયું છે, શું ઘટના બની છે સાહેબ? અને ત્યારે બાબા સાહેબ બોલ્યા કે રમા, બરોડાની ધરતી ઉપર જે વિદેશની ડિગ્રી લઈ અને બરોડાની ધરતી ઉપર મેં પહેલો પગ મૂક્યો ને, એ ડિગ્રી લઈને એ પગ મૂકનાર હું ભારતનો પ્રથમ વિદ્યાર્થી નહોતો રમા, હું એશિયા ખંડનો પ્રથમ વિદ્યાર્થી હતો રમા, એશિયા ખંડનો. મને એવું હતું કે એટલું ઊંચું ભણતર ભણી લઈશ ને પછી જાતિવાદી વ્યવસ્થા મને નહીં નડે, પણ રમા મને લેવા માટે કોઈ ના આવ્યું. રમા જ્યાં હું નોકરી કરું છું મારાથી મોટો અધિકારી કોઈ નથી, તે છતાં મારો પટાવાળો મને ફાઇલ ઘા કરીને દે છે, મારી રોકાવાની વ્યવસ્થા ક્યાંય નહોતી. પારસી પોળમાં મેં મારી જાતને બદલાવીને તૈયારીઓ રમા, જે લાલ જાદમ વરો હાલીને ગયો ને એમાં એ લોકોએ ગંગાધરના છાટણા કરાવ્યા. આ સ્વાભિમાન વગરનું જીવન રમા હું નહીં જીવી શકું. મા રમાનો જવાબ સાંભળો, સાહેબ એક રોટલાના ચાર ટુકડા કરીશ, એક તમે ખાજો, એક હું ખાઈશ, એક રાજરત્ન ને એક ગંગાધર ખાશે, અને તે છતાં વધુ ભૂખ લાગી તો બે લોટા પાણીના વધુ પીશું, બાકી સ્વાભિમાન વગરનું જીવન તો મા રમાને પણ મંજૂર નથી, મા રમાને પણ મંજૂર. વાત કરતા વાર લાગે, ટુકાણમાં પ્રસંગ કહું છું. હવે બાબા સાહેબ પ્રોફેસર તરીકે નોકરી કરે છે, બે પૈસા ઘરમાં આવતા થયા, ઘર નિર્વાહ બરોબર જતો હતો. એ સમયગાળાની અંદર ગંગાધરની તબિયત બગડે છે. હવે તમને એવું થાય છે કે હું બાબા સાહેબના તમામ સંતાનને તકલીફ હતી, હા હતી, તમારા દીકરાઓની પોષણની વ્યવસ્થા કરતા કરતા પોતાના સંતાન કુપોષિત રહી ગયા છે ને, વ્યવસ્થા કરીને આંગણવાડીમાં મધ્યાહન ભોજનમાં તમને પોષણક્ષમ આહાર મળે છે ને, તમારા બાળકો આંગણવાડીમાં જાય, એ તમારા સંતાનોને પોષણની વ્યવસ્થા કરતા કરતા મારા બાપના દીકરા કુપોષિત રહી ગયા, કુપોષિત રહી ગયા. એમાં બરોબર બાબા સાહેબ છોકરાઓને ભણાવે છે અને એ સમયગાળાની અંદર બે પાંચ માણસોએ આવીને કીધું કે સાહેબ હાલો હાલો સાહેબ ઘરે હાલો, કેમ શું થયું છે? સાહેબ આપનું ગંગાધર નામનું સંતાન હયાત નથી રહ્યું, હિમાલય જેવો નિહાળો નાખ્યો. પોતાના ખોડિયાનું વજન ઉપાડતા ઉપાડતા બાબા સાહેબ ઘરે પહોંચ્યા. ઉમરામાં કોઈ આળસની મૂર્તિ ઊભી કરી હોય એમ મા રમા આંખમાં 14 રાહુડા લઈને ઊભા છે, આખું ઘર માણસોથી ભરાઈને બેઠું છે, ગંગાધરનું મૃત શરીર પડ્યું છે, બાબા સાહેબ આમ નહીં ને આમ બરોબર પોતાના દીકરાના માથા પાસે આવીને બેઠા અને ગામે કીધું કે સાહેબ હવે કેટલી વાર છે અમારે મોડું થાય છે. પણ ત્યારે એ ગજાવર માણસના ખીચામાં એટલા પૈસા નહોતા ગયા કે પોતાના દીકરાને ખાપણ ઉડાડી શકે. હવે બાબા સાહેબના ખીચામાં ખાપણના પૈસા નહોતા, એને જવાબદાર બાબા સાહેબ નથી, એનો જવાબદાર હું છું, એના જવાબદાર તમે છો, કેમ કે એને નક્કી કર્યું હતું કે ભલે મારા દીકરાને ખાપણ મળે કે ન મળે, આના દીકરાને 3-piece સૂટ મળવું જોઈએ, મળવું જોઈએ, મળવું. વરી કીધું કે સાહેબ, વરી કાનમાં કીધું કે હવે કેટલીક વાર છે અમારે મોડું થાય છે.
મેં કીધું એમ કે બાબા સાહેબને મા રમાને વાત કરવાની જરૂર નહોતી પડતી. બાબા સાહેબે માથું ઊંચું કર્યું, મા રમા હામું જોયું, મા રમા ઓળખી ગયા. સીધા ઘરમાં ગયા, જૂનો પેટારો ખોલ્યો, એની ધોરી હાડી કાઢી બે ટુકડા કર્યા અને ગંગાધરનું મૃત શરીર હાડીમાં વીંટળી અને ગામના હાથમાં દીધું. ગામે એવું કીધું કે માં આ તો તારી હાડી છે. અને માં રમા બોલ્યા, એને એમાં જ હુવાની ટેહ છે, એને એમાં જ નિંદર આવે છે, એને એમાં જ નિંદર આવે છે. એ જને તાના તેથી કાળજા નહીં ચીરાણા હોય, વેદના નહીં થઈ હોય, હવે તો એક જ રાજરત્ન અને આખો અપેક્ષાનો ભાર પણ આ દીકરા ઉપર હતો અને રાજરત્ન લાગતો એવો. આમ હાલો જતો હોય તો તેડી લેવાનું મન થઈ જાય. અને મા રમાને ચિંતા એ જ થતી કે મારી ઇન્દુ રમેશ ગંગાધર વહી ગયા, એમ રાજરત્ન વયો જાહે તો હવે બાબા સાહેબ કોર્ટમાં વકીલાત કરે છે. અને એ સમયગાળામાં રાજરત્નને નિમોનિયા થાય છે. જેટલા પૈસા આવે છે એ બધા સંતાનની પાછળ દવાખાનામાં વાપરે છે, પણ ખબર નહીં રાજરત્નનું શરીર વળતું નથી પાછું. અડધી રાતે આવે ને તો બાબા સાહેબ રાજરત્નને જગાડ્યો અને કે મા રમા, કે તમે તો સુતા નથી, મારા દીકરાને તો સુવા દો. તો બાબા સાહેબ કે જો જો રમા એ મને સાંભળે છે, મને એને સાંભળવો છે, આ રાજરત્નને તો મોટો અધિકારી બનાવીશ, મારા કરતા વધુ ભણાવીશ, મોટો શાસક નેતા બનાવીશ. તું જોજો આ રાજરત્નને જોઈને લોકો મને યાદ કરશે. આ વાતોની વાતોમાં રાતોની રાતો વહી જાય. બાબા સાહેબ કોર્ટમાં વકીલાત કરે છે અને બે પાંચ માણસો આવી કીધું કે સાહેબ હાલો સાહેબ ઘરે આવો. બાબા સાહેબ થીજી ગયા, શું થયું? ના ના કઈ નથી થયું. ના ના મને કેવું ને, શું થયું સાહેબ? રાજરત્ન, આ રાજરત્ન કાનમાં શબ્દ પડે, હાથમાંથી પુસ્તક પડી ગયું. શું થયું રાજરત્ન? ના ના સાહેબ કઈ થયું નથી, પણ ઊંડા ઊંડા શ્વાસ લે. પોતાના શરીરનું વજન ઉપાડતા ઉપાડતા આ સાહેબ ઘરે જાય છે. પલંગની ઉપર રાજરત્ન નું મૃત, રાજરત્ન સુતા છે, બરોબર પગ પાસે માં રમા બેઠા છે. બાબા સાહેબ બરોબર રાજરત્નને સામે આવીને ઉભા રહ્યા. જાણે કે દીકરો એના બાપની વાટ જ જોતો હોય. બેને બે ચાર આંખો ભેગી થઈ અને રાજરત્નના ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું. આ એક જ ઘટના છે કે ત્યારે માં રમા બાબા સાહેબ હમું બોલ્યા, બાકી કોઈથી બોલ્યા નથી. એક જ ઘટનામાં બોલ્યા કે સાહેબ થાકી ગઈ છું, તમારી સમાજ સેવાથી થાકી ગઈ છું. સાહેબ મેં મારી માને મરતા જોઈ, મારા બાપને મરતા જોઈ. સાહેબ મારી ઇન્દુનો શું વાંક હતો? મારો રમેશ, મારો ગંગાધર. સાહેબ આ રાજરત્નને તો તમે કહેતા હતા કે શાસક બનાવશો, મોટો નેતા બનાવશો. સાહેબ આ રાજરત્ન જ ન રહ્યો, હવે તમે કેને શાસક બનાવશો? સાહેબ કેને શાસક બનાવશો? ત્યારે બાબા સાહેબ એનો એક હાથ મા રમા ઉપર મૂકે છે અને બીજો હાથ રાજરત્નના મૃત પાર્થિવ દેહ ઉપર મૂકે છે. રમા છાની રહી જા, રમા છાની રહી જા, રમા આજ હું સંકલ્પ લઉં છું કે ભારત દેશની અંદર હું એવી વ્યવસ્થા બેઠી કરીશ કે હવે પછી આ સમાજની તમામ રમાના કુખે જન્મનારા રાજરત્નો ભારત દેશના શાસક બનશે, ભારત દેશના શાસક બનશે. જેની પ્રિય પત્ની મેળા મારતી હોય, જેનું પ્રિય સંતાન હયાત ન રહ્યું હોય, તોય તમારા દીકરાને શાસક બનાવવાના જે સંકલ્પ લઈને એને જ આંબેડકર કહી શકાય, એને જ આંબેડકર કહી શકાય. સાહેબ એને જ આંબેડકર કહી શકાય. એક ઘટના તો ધ્રુજાવી ગઈ મને, સાંભળજો માં, એક ઘટના તો મને ધ્રુજાવી ગઈ. 1932 ની ગોળમેજી પરિષદમાં, આ મારામાં ધ્યાન આપો, આ બાજુ જ ધ્યાન રાખો. 1932 ની ગોળમેજી પરિષદમાં બાબા સાહેબ જયારે તમારા અને મારો અધિકાર લખાવીને ભારતની ધરતી ઉપર આવ્યા, આખું ભારત વધાવવા નીકળ્યું હતું, જિંદાબાદ જિંદાબાદ ના નારા લાગતા હતા, તે માર રમાને પણ બાબા સાહેબને જોવા જવા હતા. પણ જાય તો જાય કઈ રીતે? એક જ હાડી હતી અને ત્રણ જગ્યાએથી તૂટેલ હતી. વળી હું જાઉં ને કોઈ પૂછી લે કે આ બેન કોણ છે, અને સાહેબને કેવું પડે કે મારા પત્ની છે, તો એને નીચા જોયા જેવું થશે. તો આવો સંકલ્પ અંદરથી માં કરે છે, પણ જાવું છે કેમ જાવું, જાવું છે કેમ જાવું? તા યાદ આવી ગયું,
કોલ્હાપુરના ધણી સાહુજી મહારાજે બાબા સાહેબને પાઘડી ઓઠામણીમાં આપી હતી, પાઘડી યાદ આવી ગઈ. મારામાં ઘરમાં ગયા, જૂનો પેટારો ખોલ્યો, એ પાઘડી કાઢી, આમ નહીં ને આમ પાઘડી ખોલી, એ હાડીની જેમ ઓઢી અને મારામાં બાબા સાહેબને જોવા માટે જાય છે. આજે આ સમાજની બેન દીકરી કોઈ 10,000ની હાડી ઓઢે, કોઈ 20,000ની હાડી ઓઢે તો પાઘડીના પ્રતાપે ઓઢે, આ પાઘડીના પ્રતાપે ઓઢે. હસ્તી નોતી તારી ઓકાત નહોતી. હવે તો બાબા સાહેબ ઘેરે નથી આવતા અને મા રમાને એના દીકરાનો અવાજ આવે છે. કોઈ ખૂણામાંથી હિન્દુ બોલાવતી હોય ને એવું થાય, જાણે કે ગંગાધરી ને કેતો હોય કે મા મારું વાંખું તો મારે જીવવું હતું, એમાં ને એમાં મા રમા ઘરની બહાર નીકળતા નથી. અને અહીં બાબા સાહેબ સમાજના કામમાં વ્યસ્ત થઈ ગયા, આવતા જ નથી. બાબા સાહેબને સમાચાર આવે, બાબા સાહેબને ટાઈફોઈડ તાવ થયો, બાબા સાહેબના પગના તળિયામાં અગન થાય છે, બાબા સાહેબને ડાયાબિટીસ વધી ગયું, બધા સમાચાર આવે, બાબા સાહેબ આવતા નથી. ને અહીં મા રમાને અંધારાને અંધારામાં ભરડા ખાય છે. ક્યાંક રાજરત્ન યાદ આવે, ક્યાંક ગંગાધર યાદ આવે. એમાં વળી કોઈ કે બાબા સાહેબને કીધું કે સાહેબ આઈ સાહેબની તબિયત બરોબર નથી, એક વખત મળી આવીએ તો. એટલા શબ્દ કાને પડ્યા અને બાબા સાહેબે ગાંડી દોટ મૂકી માં રમાને જોવા માટે દોડતા 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 ઘર સુધી ગયા. ઉમર્યા પીગા ત્યાં તો ખોડિયા ઝાડ મેદાન ખીલા, કોઈ ખીલા પગમાં ધરબી દીધા હોય ને એમ બાબા સાહેબ ઉભા રહી ગયા. એક તો અંધારું અને અંધારાથી પણ ભયંકર કાયા, એક તો અંધારું જ બીવડાવતું હોય એનેથી ભયંકર કાયા એટલે કેવી હશે માં રમાની કાયા. ધ્રુજી ગયા સાહેબ, પગ ઉપરતા નથી, માંડ માંડ પોતાના શરીરમાંથી ધ્રુજારીઓ આવે છે. સાહેબ ની રમા રમા મારો જ વાક છે, આ તારી હાલતનો હું જ જવાબદાર છું. રમા રમા મેં તારા ગંગાધરને માર્યો છે. રમા કદાચ ને તારા કરતા મને આ સમાજ વધુ વાલો લાગ્યો હશે. રમા મારો જ વાક છે. માં રમાને ઘણી વાતો કરવી છે પણ જીભ સાથ નથી દેતી. ઊભા થઈને સ્વાગત કરવું છે બાબા સાહેબનું પણ શરીર સાથ નથી દેતું. ઘણી વાતો સાંભળવી છે કાન સાથ નથી દેતા. બાબા સાહેબ નજીક જાય છે, માં રમાનો હાથ હાથમાં લે છે. રમા પણ સામેથી જવાબ નથી મળતો, આકૃતિ કરે છે બાબા સાહેબ. રમા મારો જ વાક છે. જેટલી હિંમત હતી હાથમાં ભેગી કરી માં રમાની હથેળી દબાવી રમા અને છેલ્લો શ્વાસ ભરીને માં રમા બોલ્યા, સાહેબ આવી ગયા તમે, ઘણું મોડું કરી દીધું સાહેબ, ઘણું મોડું. સાહેબ હું જાઉં છું. ના રમા હું નહીં જવા દઉં. ના ના સાહેબ હું જાઉં છું, મારે જવું પડે. પણ મારા ગયા પછી આપણા 7 કરોડ દીકરાઓનું ધ્યાન રાખજો. આ છેલ્લા શબ્દ બોલી મારા માયની જિંદગીનો છેલ્લો શ્વાસ લીધો સાહેબ. આ ઘટના જેદી મેં વાંચી ને તેદી સાપુર વેરાવળની ધરતીમાંથી મેં મારી જાતને જાહેર કરી દીધી કે વિષન કાથળ હવે કોઈ બીજા ડાયરા નહીં કરે. હવે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આ જ ગુણગાન કરશે, બીજું નહીં કરે, નહીં કરે, નહીં કરે. આ હું ઋણી હતો ને, મારે ઋણ અદા કરવું પડે. આજ તમને ખબર પડી મારે મારી જાતને હરામખોર નહોતી કેવી.